સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો જીટીપીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમાં, અને મારી સાથે આજે ફરીથી એકવાર સ્ટુડિયોમાં નિષ્ણાત ડૉક્ટર દિગીશભાઈ ઠક્કર છે. દિગીશભાઈ, આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આયુર્વેદમ સિરીઝમાં આપણે જે આપણે આપના જે સમસ્યાઓ છે પ્રશ્નો લઈને અલગ અલગ ટૉપિક્સની ચર્ચા કરતા હોય છે એક્સપર્ટ સાથે, ત્યારે આજનો અમારો વિષય છે સ્ત્રી રોગની વાત છે. તો દર્શક મિત્રો, ચર્ચા અમે શરૂ કરીએ પહેલાં, આપ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપના કોઈ અન્ય સમસ્યા હોય તો પણ, અને સ્ત્રી રોગ વિશે જો કોઈ રિલેટેડ આપણા સમસ્યા હોય તો આપ મોકલી શકો છો કાર્યક્રમમાં. દિગીશભાઈ, આપણે સ્ત્રી રોગોની આજે જ્યારે ટૉપિક્સની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં આપણે જાણીએ કે આયુર્વેદમાં એક હેલ્ધી લેડી કોણે કહેવાય અથવા તો કેવી હોય? બેઝિકલી કેવું છે કે હેલ્ધી લેડીની ડેફિનેશન એવી છે કે જેની કાર્યક્ષમતા પ્રોપર હોય, માસિક જે છે એ મંથ ટુ મંથ આવતું હોય, જનરલી 25-35 દિવસની સાયકલ કીધી છે, જેમાં ક્લોટ્સ ના હોય, કોઈ પ્રકારનું પેઇન ના હોય, વ્હાઇટ ડિસ્ચાર્જ ના હોય. વ્હાઇટ ડિસ્ચાર્જ જનરલી 12-15 દિવસે જે થતું હોય છે એ નોર્મલ છે ઓવ્યુલેશનના ટાઈમે, પણ રૂટિનલી જે કોન્સ્ટન્ટ વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે સફેદ પાણીની તકલીફ એ ના હોવી જોઈએ, એની સાથે કોઈ પણ પ્રકારનું સ્મેલ ના હોવી જોઈએ, આ બધા જે માસિકના નોર્મલ ફિઝિયોલોજિકલ ફેક્ટર છે એ પ્રોપર હોવા જોઈએ. બીજું, હિમોગ્લોબિન છે એ 13-15 હોવું જોઈએ. ભારતીય નારીમાં જનરલી 11 આજુબાજુમાં હોય છે, પણ એને પણ આપણે નોર્મલ અંડર કન્સિડર કરી શકીએ. બીજું કે જેમની કાર્યક્ષમતા હોય છે એ કાર્યક્ષમતા પ્રોપર હોવી જોઈએ, એટલે જે પણ કાર્ય થાય છે અથવા જે ન્યુટ્રિશન એટલે પોષણ જે મળવું જોઈએ શરીરને, એ મળવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સારી નિર્માણ થાય, એ વધારે મહત્ત્વનું છે. એટલે હેલ્ધી લેડીને આપણે આ બધાની અંડર કન્સિડર કરી શકીએ. બિલકુલ દિગીશભાઈ, તમે એક વ્હાઇટ ડિસ્ચાર્જની વાત કરી જે લેડીઝના જે પ્રોબ્લેમ્સ છે એમાં, તો સ્ત્રી રોગોમાં આજે જે મુખ્ય જે બાબત છે કે એક 16 યર્સ ગર્લ્સ અને એક અપ ટુ ધ મેરિડ લેડી જેનો એક મેજર જે ઇસ્યુ હોય છે તકલીફ, એ પીરિયડ્સની હોય છે. તો એ પીરિયડ્સ લઈને જે પ્રોબ્લેમ્સ હોય છે એ કેવા હોય છે, અને એના આપણે આયુર્વેદમાં ઇલાજ આપણે શું હોય છે? બહુ સારો સવાલ છે. વ્હાઇટ ડિસ્ચાર્જ છે ને અત્યાર સુધીમાં જનરલી તમે કોઈ પણ રિપોર્ટ કરાવો તો એમાં નોર્મલ જ આવશે. હવે જ્યારે વ્હાઇટ ડિસ્ચાર્જ થાય એટલે થાક બહુ લાગે, મેલિઝમા એક પ્રકારની કન્ડિશન છે, એટલે જે સ્કિન પર બ્લેક સ્પોટ થઈ જાય, આપણે લોકલ લેંગ્વેજમાં એને વાંગ કહીએ છીએ, એ પણ જોવા મળતું હોય છે. અશક્તિ રહે, કાંઈ કામ કરવાની ઈચ્છા ન થાય, ગુસ્સો આવે, આ બધા લક્ષણ એમાં થતા હોય છે. હવે રિપોર્ટ તો નોર્મલ જ આવતા હોય છે, કારણ શું કે આ ક્વોલિટિવલી મેન્સ્ટ્રુએશનના લક્ષણ છે, એટલે માસિક પ્રમાણમાં જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વ ક્વોલિટિવલી મેન્સ્ટ્રુએશનનું છે. મારી પાસે એક પેશન્ટ આવેલા કે જેમને 10 વર્ષથી આ સમસ્યા હતી, અને એ રેગ્યુલર બધું કરવા છતાં પણ એમાં કોઈ ફરક નહીં. જ્યારે બી રિપોર્ટ કરવામાં આવે તો એવું કહે છે કે ભાઈ રિપોર્ટ તો બધા નોર્મલ છે. તો એ ટાઈમે ફિઝિયોલોજિકલ ફેક્ટર વસ્તુ કરેક્ટ થવાની જરૂર હોય છે. તો જ્યારે હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે એમની બોડી જે છે કમ્પેરેટિવલી વાર્મ એટલે થોડી ગરમ રહેતી હતી, અને બીજા ઇશ્યુઝના કારણે એમને વ્હાઇટ ડિસ્ચાર્જ થતો હતો. તો એ પ્રમાણે એનું નિદાન કરવાથી એમાં આપણને યોગ્ય પરિણામ અને બહુ ઝડપી પરિણામ મળે છે એવું નોંધાવવામાં આવ્યું છે. જ્યારે બીજી લાઇન ઓફ ટ્રીટમેન્ટમાં તમે સપોઝ ગાયનેકોલોજીસ્ટની વાત કરીએ તો એન્ટીબાયોટિક આપવામાં આવે છે, પણ એ બી સેકન્ડરી ઇન્ફેક્શન એટલે ઇન્ફેક્શન ના થાય એના માટે, એટલે એનું યોગ્ય નિદાન થવું વધારે જરૂરી છે, અને જો એ પ્રોપરલી કરવામાં આવે તો આપણને યોગ્ય પરિણામ મળતું હોય છે. બિલકુલ દિગીશભાઈ, તમે જે વાત કરી કે વ્હાઇટ ડિસ્ચાર્જ કે અન્ય જે બાબત છે, એ આઈ થિંક જે બિગિનર્સ જે 16 યર્સ જે લેડી સ્ટાર્ટ થતા હોય છે ત્યારે એ લોકોને જે
આ પ્રોબ્લેમ્સ વિશે એટલી બધી જાણકારી પણ નથી હોતી અને એ લોકો પ્રોબ્લેમ્સ ફીલ કરતા હોય છે. તો જે શરૂઆતના સ્ટેજ ઉપર જે લક્ષણો છે અથવા તો જે નેચરલ વેમાં જે વસ્તુ જે થવું જોઈએ એ ના થાય એ લોકો જાણતા પણ નથી હોતા, તો એવા કેસમાં આપણે તમે કઈ રીતે ટ્રીટ કરતા હો છો? બેઝિકલી હું થોડું બ્રીફમાં કહું તો પહેલાંના ટાઈમમાં લોકો એવું કહેતા કે 3 દિવસ સુધી માસિક આવે ત્યાં સુધી નાવું નહીં એમ. તો એનો હમણાં લેટેસ્ટ રિસર્ચ દ્વારા અમને જાણવા મળ્યું છે કે જ્યારે માસિક ચાલુ હોય એ ટાઈમે જો સ્નાન કરવામાં આવે, અધરવાઇઝ કે માથા ઉપર જ્યારે માથું વોશ કરવામાં આવે તો એના કારણે બ્લીડિંગ સ્ટોપ થઈ જતું હોય છે. એટલે હવે એક સિમ્પલ વસ્તુ છે કે આપણને એક દિવસ કબજિયાત હોય, કોન્સ્ટિપેશન હોય અને એક દિવસ જો પેટ સાફ ના થાય તો બીજા દિવસે આપણી શું હાલત થાય છે. તો ગર્ભાશય પણ જે વેસ્ટ છે, ટોક્સિન છે, એ પણ પ્રોપર માત્રામાં નીકળવા જરૂરી છે. બીજું એક મહત્વનું કારણ છે કે હવે જેટલા બી સ્ત્રીઓ હોય છે એમને કોમન લાગે છે કે પીરિયડના ટાઈમે વેદના થવી અથવા દુખાવો થવો એ નોર્મલ છે. પણ હવે એમાં શું થતું હોય છે કે આજ તમે આજુબાજુમાં પણ જોતા હશો કે મેફટાલ સ્પાઝમ કે એવી કોઈ પણ દવા જે લેવાથી એમને ટેમ્પરરી રાહત મળી જાય છે. એટલે એવું નક્કી હોય કે પીરિયડ આવે એટલે આપણે આ ગોળી લેવાની છે. પણ એનું કામ શું છે? તો એ મસલ રિલેક્સન છે. મતલબ જ્યારે ગર્ભાશય સંકોચાય છે ત્યારે ત્યાં વેદના થતી હોય છે. એટલે તમે જ્યારે મસલને રિલેક્સ કરો તો દુખાવો તમારો મટી જાય છે, પણ ગર્ભાશય એક્ઝેક્ટલી ક્લિયર થતું નથી. અને જો ક્લિયર ના થાય તો પછી બીજા બધા સ્ત્રીરોગ નિર્માણ થવાની શક્યતા વધતી જાય છે. એટલે જનરલી બીજું એક વસ્તુ એનું સોલ્યુશન એ છે કે જ્યારે ગર્ભાશય સંકોચાય એટલે જે આપણે લોહીનો પુરવઠો જ્યાં વહેતો હોય જેને આપણે વેસલ કહીએ એ દબાય અને એ દબાવાના કારણે ઓક્સિજન સેલ સુધી પહોંચતો નથી. તો જ્યારે એને ઓક્સિજન પહોંચાડવા માટેની જો કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો દુખાવો પણ ઓછો થઈ જાય છે અને ગર્ભાશય શોધન એટલે જે ગર્ભાશય છે એમાં જે ટોક્સિન છે એ પણ પ્રોપર નિવારણ થતું હોય છે. એટલે હું જનરલી અજમાવ જે છે એ અજમો મસલ રિલેક્સન પણ છે એઝ વેલ એઝ એ પેઇનફુલ કન્ડિશનમાં પણ હેલ્પફુલ થતો હોય છે. તો એ મીઠા સાથે લઈ શકાય કે જેમાં બહુ સારા ચેન્જીસ જોવા મને મળ્યા છે. બીજું કે ક્વોલિટિવલી મેન્સ્ટ્રુએશનમાં ક્લોટ્સ એટલે ગાંઠ ના પડવી જોઈએ, કારણ કે ક્વોલિટિવલી મેન્સ્ટ્રુએશનને કન્સિડર નથી કરતું. પછી કોઈ પ્રકારની સ્મેલ ના હોવી જોઈએ. ઘણા એવા પેશન્ટમાં પરુ જેવી સ્મેલ આવતી હોય છે કે શરીરમાં દુખાવો, ઇવન કલર પણ બ્લેકિશ, બ્રાઉનિશ કે ડાર્ક મરૂન ના હોવો જોઈએ. ફ્રેશ રેડ કલર જો હોય તો એને આપણે નોર્મલ મેન્સેસ કન્સિડર કરી શકીએ. પહેલાંના ટાઈમમાં એક ક્લેરિફિકેશન આપેલું છે કે સફેદ કપડાં ઉપર જ્યારે એનો ડાઘ પડે અને જો એ ઇઝીલી વોશ થઈ જાય તો એને નોર્મલ મેન્સેસ કન્સિડર કરવું. આવું એક પ્રમાણ આપેલું છે જેને આપણે વિચાર કરી શકીએ. બિલકુલ દિગીશભાઈ, ખૂબ સુંદર વાત કરી. જે સ્ત્રી રોગના જે અન્ય સમસ્યાઓ છે, જે મેજર જે ઇસ્યુ છે, આપણે એની ચર્ચા ચોક્કસ કરીશું. પરંતુ દર્શક મિત્રોના જે સવાલ હોય છે એમાં જે અગાઉની જે આપણે સમસ્યાની જે વાત કરી રહ્યા છીએ ત્યારે એ એક નોર્મલ ફેઝમાં અથવા તો નિર્મિત એક એનું એક પ્રવાહથી ચાલી રહ્યા અને સીધે સીધું ચાલે એની માટે આપણે શું ઉપાય અથવા તો શું ટીપ્સ છે આપણી પાસે? બરાબર છે, બહુ સારો સવાલ છે. કેમ કે એવું કીધું છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે રોગ ન થવા દેવો એ મેઇન અવસ્થા આપણને જરૂરી હોય છે. હવે બેઝિકલી એવું છે કે જે વિટામિન સી રીચ સોર્સ જે છે એ રૂટિનલી દરેક સ્ત્રીએ લેવો જોઈએ, કારણ કે ઓવ્યુલેશન માટે ઉપયોગી છે. બીજું કે જે રીચ ફૂડ, જે ફાઇબર રીચ ફૂડ જે છે એ વધારે લેવો જરૂરી છે, કારણ કે કોન્સ્ટિપેશન રિલેટેડ કંઈ પણ તકલીફ હોય તો એમાં એનું નિવારણ કરી શકાય. ફ્રૂટનો પણ રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ. બીજું કે માસિકના ટાઈમે શક્ય હોય ત્યાં સુધી ટ્રાવેલિંગ ના કરવું અથવા કોઈ એક્ઝર્શન ના કરવું, કારણ કે એ ટોક્સિન નીકળવાનો સમય છે અને જ્યારે કોઈ પણ આવી કોઈ ક્રિયા કરવામાં આવે તો જેનાથી એ પ્રોપરલી વોશઆઉટ થતું નથી, પ્રોપરલી ક્લિયર થતું નથી. તો જ્યારે માસિકનો સમય હોય ત્યારે ખૂબ જ કાળજી લેવી, વધારે કોઈ એક્સર્શન ના કરવું કે એવું કોઈ સ્પાઇસી કે જંક ફૂડનો સેવન ના કરવું.
એક્સરસાઇઝ પણ માસિકના દરમિયાન ન કરવી એવું ઇન્ડિકેશનમાં આવેલ છે. જનરલી આપણે કરી શકાય કે અમુક વ્યાયામ છે કે જેનાથી પેલ્વિક મસલ એટલે કમરના ભાગના જે મસલ છે એને સ્ટ્રેન્થ મળવી, એને તાકાત મળવી જરૂરી છે. જો એને તાકાત મળશે તો ઘણા બધા રોગોનું નિવારણ થઈ શકશે. તમે ગામડામાં જાઓ, રૂરલ એરિયામાં જાઓ તો એ લોકોનો કંઈ એવો સ્પેસિફિક ડાયટ નથી હોતો, પણ આજે જેટલા લોકો સિટીમાં લોકોને જે તકલીફ થાય છે આઈ થિંક સો એટલી તકલીફ ગામડામાં નથી જોવા મળતી. એના પાછળનું કારણ શું છે કે એ લોકો વ્યાયામ બહુ કરે છે અને વ્યાયામ કરવાથી જે ગર્ભાશયના મસલ છે એને બહુ સારી સ્ટ્રેન્થ, સારું બળ મળે છે. એટલે વ્યાયામ બહુ આવશ્યક વસ્તુ છે. એની સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, પછી ભ્રામરી પ્રાણાયામ છે, ઓમકાર છે કે જે ગર્ભાશય માટે બહુ વધારે ઉપયોગી થાય છે. તો શક્ય હોય તો એનું રૂટિનલી એનું પાલન કરવાથી આપણને યોગ્ય પરિણામ મળી શકે છે. દિગીશભાઈ, ખૂબ જ સુંદર વાત કરી અને દર્શક મિત્રોને પણ કહીશ કે જે લોકો હમણાં જ અમારો કાર્યક્રમ જોવાનું શરૂ કર્યું છે, આજે આપણે ચર્ચા કરી રહ્યા છે સ્ત્રી રોગો વિશે અને સ્ત્રી રોગોમાં જે બેઝિક એમના જે સમસ્યા છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે નિષ્ણાત જે ડૉક્ટર દિગીશભાઈ છે, જે આપણને સમાધાન અને જે માર્ગદર્શન આપ્યા છે એ ફોલોઅપ કરશો તો ચોક્કસપણે આપણને ફાયદો થશે. દર્શક મિત્રો, સ્ત્રી રોગોમાં આપણે જે મેજર જે પ્રોબ્લેમ્સ છે પ્રેગ્નન્સીના અને જે ગર્ભધારણના એ આપણે ચોક્કસપણે ચર્ચીએ છીએ, પરંતુ અહીંયા સમય થયો છે એક નાનકડા વિરામ લેવાનો. તો લેટ્સ ટેક અ શોર્ટ બ્રેક. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબૂટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ. મેળવો સચોટ માર્ગદર્શન આયુર્વેદના નિષ્ણાત ડોક્ટર્સ પાસેથી. નિહાળો દરરોજ સવારે 8 કલાકે જીટીબીએલ ગુજરાતી પર. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમાં અને આજે આપણે નિષ્ણાત ડૉક્ટર દિગીશભાઈ ઠક્કર સાથે આપણે સ્ત્રી રોગો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. દિગીશભાઈ, આપણે દર્શક મિત્રોના સવાલ પણ લીધા છે અને આગળ જેવો જે મેજર જે ઇસ્યુની વાત કરીએ સ્ત્રી રોગોમાં તો પ્રેગ્નન્સીની વાત છે કે બિફોર અને આફ્ટર જે એક ગર્ભધારણની વાત છે અથવા તો ડાયટની એમાં વાત છે, તો એના ફાયદાની આપણે દર્શક મિત્રોને વાત કરીએ તો એ એમાં આપણી શું ટિપ્સ છે? બેઝિકલી તમારો ક્વેશ્ચન ગર્ભ સંસ્કાર તરફ જઈ રહ્યો છે એવું મને લાગે છે. સંસ્કારની ડેફિનેશન એવી છે કે સંસ્કાર હિ ગુણવર્ધનમ, એટલે જે ક્વોલિટીવલી ગર્ભ નિર્માણની જે પ્રોસિજર છે જેને ગર્ભ સંસ્કાર કીધો છે. એટલે બેઝિકલી અત્યારે આનો નો ડાઉટ વિસ્તાર બહુ સારો થઈ રહ્યો છે. એમાં શું કરવામાં આવે છે એ પણ હું કહી દઉં છું કે હસબન્ડ અને વાઈફ બંનેને પંચકર્મ કરી અને બોડી ડિટોક્સ એટલે ક્લીન કરવામાં આવે છે, જેના કારણે સ્ત્રી બીજ અને પુરુષ બીજ એ શુદ્ધ થઈ જાય છે. અમુક હેરિડિટરી ટ્રાન્સફર થતા રોગો છે જેને આપણે અમુક હદે ત્યાંથી હેરિડિટરી એટલે વારસાગત જે અમુક હદે આપણે એને નિર્મૂલ કરી શકીએ છીએ. હવે જ્યારે ગર્ભધારણા કરવામાં આવે તો એક ક્વોલિટીવલી પ્લાન કરવામાં આવે છે કે જેના કારણે ક્વોલિટીવલી બેબીનું નિર્માણ થઈ શકે. પછી એના પોષણનો જો વિચાર કરીએ તો આયુર્વેદ કેલ્શિયમ જે આપવામાં આવે છે એનો ફાયદો એ છે કે આયુર્વેદ કેલ્શિયમથી એસિડિટી નથી થતી અને આયર્ન જે છે એનાથી કોન્સ્ટિપેશન નથી થતું. એટલે આ બે વસ્તુ શરીર માટે જરૂરી હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. બીજું, એક માસાનું માસિક ડેવલપમેન્ટ આયુર્વેદમાં એક્સપ્લેન કરેલું છે કે જ્યારે પહેલા મહિનામાં શું નિર્માણ થાય છે, બીજા મહિનામાં શું નિર્માણ થાય છે, એના આધારિત આપણે શું તકેદારી રાખવી એ પણ એક મુદ્દો હોય છે કે જે કોમ્પ્લિકેશન્સને પ્રિવેન્ટ કરે. બેઝિકલી કેવું છે કે માસાનું માસિકના અંડરમાં દરેક મહિનામાં સ્પેસિફિક ક્ષીરપાક આપેલા છે કે જ્યાંથી બાળકનું પોષણ સારું થઈ શકે, એનું નિર્માણ સારું થઈ શકે, એનું વજન છે એ પ્રોપર થઈ શકે, કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ના થાય. બીજું એક એ છે કે ષષ્ઠી બુદ્ધિ એવું કહ્યું છે, એટલે 6ઠા મહિનામાં બુદ્ધિનું નિર્માણ થતું હોય છે. તો વિષ્ણુ પ્રિયા કોને કીધી છે? તો એ તુલસીને કીધી છે. એટલે જનરલી
તુલસીનો સેવન હું સજેસ્ટ કરતો હોઉં છું છઠ્ઠા મહિનામાં, કે જેના કારણે બ્રેઇન ડેવલપમેન્ટનો જે ટાઈમ થતો હોય છે એમાં આપણને યોગ્ય બેનિફિટ થઈ શકે. પછી દરેક પ્રકારના ડેવલપમેન્ટમાં એમાં હેલ્પફુલ થતું હોય છે. તમે હિસ્ટ્રીમાં સાંભળ્યું હશે કે મહાભારતમાં અભિમન્યુ જે છે એ ગર્ભાવસ્થામાં યુદ્ધ શીખેલો હતો. એવી જ રીતે ગર્ભધારણા જ્યારે હોય એ ટાઈમે તમારા જે પણ આઈડિયલ હોય, જેમ કે સ્વામી વિવેકાનંદ છે, તો સતત એમનું ચિંતન કરવાથી અથવા સતત એમનું વાંચન કરવાથી એ સંસ્કાર આવનારા બાળકમાં પહોંચતા હોય છે. એટલે, અને આ વસ્તુ અનુભવ આધારિત છે, આ હાઇપોથેટિકલ નથી, એ વસ્તુ અમે જોયેલી છે. એટલે એ એમનામાં અવતરણ થતું હોય છે. તો એક એ પણ એક કન્સેપ્ટ છે કે જે આપણે ગર્ભસંસ્કાર આધારિત કરી શકાય. બીજું કે જે ડિલિવરી થતી હોય છે એ ટાઈમે કોઈ ટાઈમ એવું થતું હોય છે કે પાણી ઓછું થઈ ગયું, જેને આપણે એમનોયટિક ફ્લુઇડ કહીએ છીએ, કે ફીટલ હાર્ટ સાઉન્ડ સ્ટોપ થઈ ગયા છે. તો આ બધા કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટે એક ટોનિક હોય છે જે આપવાથી એમને આવા કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય અને બહુ મિનિમમ પેઇન સાથે એમની ડિલિવરી થઈ શકે, સિઝેરિયનની આવશ્યકતા ન પડે એના માટેના જે આખું મેનેજમેન્ટ છે એ ગર્ભસંસ્કારના અંડરમાં આવતું હોય છે. હવે બીજું એક મહત્વની વસ્તુ એ છે કે ગર્ભસંસ્કાર પૂર્ણ થયા પછી પછી પણ અમુક પરિચર્યા છે જેને સુતિકા અવસ્થા કીધી છે, એનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જ્યારે સિઝેરિયન ડિલિવરી થતી હોય છે એમાં શું થતું હોય છે કે ગર્ભાશયમાં જે કોન્ટ્રેક્ટ એટલે જે કોન્ટ્રેક્શન્સ આવતા હોય એ ન હોવાના કારણે એનો જે નોર્મલ શેપ છે એ આવતો નથી, અને નોર્મલ શેપ ના આવવાના કારણે ઘણા બધા લેડીઝમાં તમે જોશો તો એ ભાગ થોડો ફૂલેલો હોય છે. તો કોન્ટ્રેક્શન્સને ધ્યાનમાં રાખીને પેઇનલેસ ડિલિવરી અથવા મિનિમમ પેઇન સાથે ડિલિવરી થાય, એના ફાયદામાં એ થતું હોય છે કે જે કોમ્પ્લિકેશન છે ડિલિવરી પછીના એ પણ આપણે અમુક અંશે એને નિર્મૂળ કરી શકીએ છીએ. દિગીશભાઈ, ખૂબ જ સુંદર વાત કરી કે એ જે પ્રેગ્નન્સી આફ્ટર અને બિફોરમાં તમે જે વાત કરી અને અપ ટુ ધ ડિલિવરી, એમાં જે સ્ટેજીસ વાઇઝ વાત કરી તમે, બીજો ત્રીજો સાતમો મહિનો અને ડિલિવરી સુધી, એમાં દર્શક મિત્રોને ખૂબ જ સારા માર્ગદર્શન આપ્યા. આગળ ચર્ચા કરીએ તો દર્શક મિત્રોના જે સવાલ હોય છે અને એ સવાલ પણ છે કે આફ્ટર ડિલિવરી જે લેડીઝમાં જે બોડીમાં જે તફાવતો આવે છે, બોડી ફૂલી જતા હોય છે, વધી જતા હોય છે, અન્ય સમસ્યાઓ થતી હોય છે, તો એમાં આપણે આયુર્વેદમાં શું ઉપચાર છે અને આપની દ્રષ્ટિએ શું ટિપ્સ છે એમાં? બહુ જ સારો અને ઉત્તમ સવાલ છે. જનરલી ડિલિવરી પછીની અવસ્થા આયુર્વેદમાં સુતિકા અવસ્થા કીધી છે, એક મહિના સુધીની સુતિકા અવસ્થા કીધી છે. એ ટાઈમે જેવી રીતે એક ફ્રૂટ છે અને એ ફ્રૂટ પરિપક્વ થાય પછી એ વૃક્ષથી અલગ થાય છે, એવી જ રીતે ગર્ભ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે જે માતાના શરીરથી અલગ થતું હોય છે, એટલે જ્યારે એ અલગ થાય એટલે એક તો એની પરિપક્વતા ઉપર એક એનો આધાર રહેલો છે. અત્યારે જે અર્લી ડિલિવરીના કન્સેપ્ટમાં વિશ્વ જઈ રહ્યું છે તો કંઈક અંશે ત્યાં ડેવલપમેન્ટમાં થોડો ફરક જણાતો હોય છે. બીજું મહત્વનું એ છે કે આયુર્વેદના કન્સેપ્ટથી જોવા જઈએ તો વાત પ્રકોપ આવા કેસીસમાં જોવા મળતો હોય છે, એટલે સુતિકા અવસ્થામાં ઓલ ઓવર બોડી ઉપર ઓઇલ એપ્લિકેશન કરવું, મસાજ વડ યુઝ નથી કરતો, કારણ કે મસાજ અગેઇન વાતને એગ્રીવેટ કરે છે. એટલે ઓઇલનું પ્રમાણ વધારે હોય અને એનું ડાયરેક્શન ઉપરથી નીચેની તરફ હોવું એ આવશ્યક છે. પછી એમને સ્ટીમ ચેમ્બરમાં બેસાડી અને વરાળ આપવામાં આવે છે. એની સાથે અમુક ધૂપન નામના કર્મ છે કે જેના કારણે ગર્ભાશયમાં જે ઇન્ફેક્શન લાગેલું હોય છે એ ઇન્ફેક્શન કરેક્ટ થાય અને ગર્ભાશયનો જે શેપ છે એ પાછો નોર્મલ અવસ્થામાં આવી જાય. પહેલાંના કાળમાં આવું થતું હતું, હવે ફોર્ચ્યુનેટલી આવું નથી થતું, જેના કારણે એ ગર્ભાશયનો નોર્મલ શેપ આવતો નથી. એના પછી અમુક ડાયટ રેજિમેન્ટ છે એ જે દરેક સુતિકા અવસ્થામાં ધ્યાન કરવા જોઈએ, જેમ કે જીરકાદ્યારિસ્ટ એક મેડિસિન આપેલી છે આયુર્વેદ શાસ્ત્રમાં કે જે સુતિકા અવસ્થામાં એટલે ડિલિવરી પછી આપવાથી એમને જે વાતના ઇસ્યુ છે એ પણ નથી થતા અને ડેવલપમેન્ટ વાઇઝ પણ સારો ઉપયોગ થઈ શકે છે.
ડેવલપમેન્ટ કેવા કરતા એ કહી શકું કે જે પણ વ્યાધિ અવસ્થા છે એમાંથી આપણને મુક્ત થઈ શકાય અને હેલ્ધી રહેવા માટે અને પાછું નેક્સ્ટ બેબી માટે તૈયાર રહેવા માટે એ બધી વસ્તુ આવશ્યક હોય છે. દિગીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે આજનો જે આયુર્વેદમાં આપણો જે ટોપિક હતો કે સ્ત્રી રોગો, એમાં દર્શક મિત્રોના પણ જે સવાલો આવેલા હતા એમાં તમે સૌથી સટીક અને સચોટ માર્ગદર્શન આપ્યા અને આઈ થિંક જે ખૂબ જ સીધી સાદી ભાષામાં એમને સમજી શકાય એવા નિવારણો પણ આપ્યા. દર્શક મિત્રો, સ્ત્રી રોગોમાં આજે ઘણા બધા ટોપિક્સ આપણે મને લાગે છે ચર્ચા કરવાના રહી ગયા છે. મેનોપોઝ સુધીની જે સ્ટેજ છે ત્યાં સુધીના અને એ લેવલ સુધીના જે બી તકલીફો અને સમસ્યા આપણી હોય તો આયુર્વેદિક કાર્યક્રમમાં જે અમારો સ્ક્રીન ઉપર નંબર છે એની પર મોકલી આપશો, દિગીશભાઈ સાથે તેના આપણે સમાધાન કરીશું. દર્શક મિત્રો, આયુર્વેદિક કાર્યક્રમમાં જે સિરીઝ અમે લઈને બેઠા છે એમાં આગામી એપિસોડમાં દરેક ડિસીઝમાં અમે ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે, પરંતુ આપ આપની સમસ્યા સમાધાન માટે મોકલી આપશો. અને દર્શક મિત્રો, આ સાથે મને અને દિગીશભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.